દહેગામ તાલુકામાં વરસાદી માહોલ ચાલુ રહેતા તાલુકા અને શહેરના માર્ગો ધોવાઈ જવાથી ઠેર ઠેર કાંકરા અને કપચી દેખાતા વાહન ચાલકોમાં ભારે પરેશાની જોવા મળી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી હરસોલી ગામે મેસો નદીમાં આઝાદીના આટલા વર્ષો થયા તેમ છતાં આ મેસો નદીમાં રડી કે પુલ બનાવવા માટે તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી. એટલી 15 ગામોના ગ્રામજનો હાલમાં ચોમાસાની ઋતુમાં મેસો નદીમાં પાણી આવતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ગ્રામજનોએ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આ વિસ્તારના ગ્રામજનોની કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. તેથી આ ગામોના ગ્રામજનોએ દહેગામ અને ગાંધીનગર જવા માટે મેસો નદીમાં થઈને પસાર થવાનું ચાલે છે. ત્યારે હાલમાં પાણી હોવાથી છેલ્લા 4 મહિનાથી સળંગ પાણી રહેતા શાળામાં જતા વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને આમ જનતાને વાયા પાલુંદ્રા થઈને જવા માટે 15 કિલોમીટર અંતર કાપીને દહેગામ જવાનું થાય છે અને ડબલ ભાડું અને વધારે સમય બગડે છે. તેથી આ વિસ્તારના રહીશો હાલમાં ચોમાસામાં આ મેસો નદીમાં પાણી રહેતા ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો હરસોલી, બારડોલી, હિંગરાજેની, મુવાડી, કાંઠી, ધીમજ, કોદરાલી, મીરાપુર, પલ્લાનો મઠ, ચામલા, ડેમાલિયા, પસુણિયા, સિયાપુર ગામોના ગ્રામજનો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આ વિસ્તારના ગ્રામજનોની રજૂઆત છે કે મેસો નદીમાં હાલમાં પાણી હોવાથી તાકીદે પુલ કે રડી બનાવવામાં માટે અમારી ઉગ્ર માંગ છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારે આ વિસ્તારના ગ્રામજનોની રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ તેવી લોકલાગણી પ્રબળ બની છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. માર્ગમાં ઘણા વાહનો પરેશાન, પબ્લિક પરેશાન થઈ રહી છે, તો પુલ બનાવવા બાબતે આપ સર્વને જાણ કરીએ છીએ તેવી અમારી નમ્ર વિનંતી. કેટલા સમયથી સમસ્યા? લગભગ 5 વર્ષથી સમસ્યા ચાલુ છે, પણ કોઈ જવાબ મળતો આપ સર્વ.